अंबाजी पासे आवेलो ए त्रिशूल्या घाट जे अकस्मातो सौथी वधारे थाय छे। थोड़ा समय पहला अंबाजी थी आगळ त्रिशूल्या घाट पासे थयेला अकस्मात में 22 लोकोना मौत थया हता अने 30 थी वधु लोको घायल थया हता। खानगी बस त्रिशूल्या घाट पासे ऊंधी वळी जता वधारे खुंवारी थई हती। अंबाजी अने दाता वच्चेना हाईवे पर आ खानगी बस ने अकस्मात नड्यो हतो। स्थानिक मीडियाना अहेवालो अनुसार बस वळांक लेती वखते ऊंधी वळी गई हती। आ घाटमां पहेला पण केटलाक अकस्मातो थई चूक्या छे अने तेमां घणा लोकोए जीव गुमावानो वारो आव्यो छे। मित्रो, हवे सवाल ए थाय छे कि आ रोडमां एवुं ते शुं छे કે ત્યાં અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને ડ્રાઈવરો અહીં જતા કેમ ડરે છે? સૂચ્યા પાછળનું મુખ્ય કારણ ચાલો આપણે વિસ્તારથી જાણીએ। ત્રિશૂલ્યા ઘાટનો રસ્તો, મિત્રો, અંબાજી દર્શનાર્થે જતા લોકો ટૂંકા રસ્તાને વિકલ્પ રૂપે દાતા થઈને જાય છે। ઘણા લોકો અંબાજીથી પરત ફરતી વખતે અહીં આવેલા ત્રિશૂલ્યા માતાના મંદિરે દર્શન કરવા જાય છે। આ રસ્તો ડુંગાળ વિસ્તારમાંથી પસાર થાય છે। અહીં રસ્તા પર અનેક વળાંકો છે અને 3 કિલોમીટરનો રસ્તો કેટલાક લોકો માટે ઘાતક સાબિત થાય છે। આ ભયજનક રસ્તા પર 18 જેટલા જોખમી વળાંકો આવેલા છે, જેના કારણે આ વળાંકોમાં વાહન ચલાવવું મુશ્કેલ થઈ જાય છે। ગુજરાત સિવિલ એન્જિનિયરિંગ એસોસિએશન કમિટીના ચેરમેન પ્રિયવર્ધન શાહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ડુંગળ વિસ્તારમાં તેના વળાંકો કેટલી ડિગ્રીના છે તેના પરથી રસ્તા બનાવવામાં આવે છે। તેમણે વધુ જણાવ્યું હતું કે ત્રિશૂલ્યા ઘાટના રસ્તાઓમાં ખામી છે। આ રોડ 2 પટ્ટીનો છે અને એમાં 3 જંકશન આવે છે, જે પ્રમાણમાં તે પહોળા હોવા જોઈએ તો ડુંગરાળ વિસ્તારમાં વળાંકવાળા રોડમાં અકસ્માત ઓછા થાય છે। એટલું જ નહીં, 45 ડિગ્રીના ચડા ઉતારવાળા રસ્તાઓ પર અકસ્માતની સૂચનાઓ આપતી નિશાનીઓ વધુ હોવી જોઈએ, પરંતુ આ રોડ પર તે ઓછી છે। પ્રિયવર્ધન શાહે વધુ જણાવ્યું હતું કે ત્રિશૂલ્યા ઘાટ પર જે વળાંકો આવે છે ત્યાં રસ્તા બોટલનેક થઈ જાય છે, ત્યાં લોખંડની રેલિંગ મૂકી છે। આ રેલિંગ નાના વાહનો માટે તો બરોબર છે, પરંતુ તે મોટી બસ કે ટ્રક જેવા વાહનોને રોકવા માટે કારગત નથી। એટલે તમે જુઓ કે નાના વાહનોને બદલે મોટા વાહનોના અકસ્માત અહીં વધારે થાય છે, જેમ કે કાર કરતાં લક્ઝરી બસ અને એસટી બસના અકસ્માત વધારે થાય છે। બોટલ નેક થતાં વળાંકવાળા રસ્તાઓ વધારે પહોળા હોવા જોઈએ એ સ્વાભાવિક છે કે ડુંગર વિસ્તારમાં રસ્તા વળાંકવાળા હોય, પરંતુ તે પહોળા હોવાની સાથે તેમાં અમુક અંતરે નિશાનીઓ પણ મૂકવી જોઈએ। ઉપરાંત વળાંક ઉપર મિરર મૂકવા જોઈએ, જેથી વળાંક પર એકબીજા સામે આવતા વાહનોને જોઈ શકાય। અહીં માત્ર રેલિંગ મૂકી દેવાથી અકસ્માતો અટકવાના નથી। સરકાર શું કહે છે? મિત્રો, અંબાજી ગુજરાતમાં એક પ્રખ્યાત તીર્થસ્થાન છે અને દર વર્ષે અહીં લાખો લોકો આવે છે। સોમવારના અકસ્માત પહેલાં પણ અહીં અનેક અકસ્માતો થયા છે અને તેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। અહીં અકસ્માતો અટકાવવા માટે શું કરી શકાય તે અંગે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી RC ફળદુએ વાત કરી હતી। ફળદુએ કહ્યું હતું કે અહીં થઈ રહેલા અકસ્માત ખરેખર ચિંતાનો વિષય છે અને સરકાર આ મામલે ગંભીર પણ છે। આવનારા દિવસોમાં રોડ અને બિલ્ડિંગ વિભાગની ખાસ બેઠક બોલાવવામાં આવશે, જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં આ ઘાટ પર અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવશે। ઉપરાંત અકસ્માત રોકવા માટે ખીણ હોય ત્યાં લોખંડની રેલિંગ મૂકવી અથવા બીજા સલામતી માટે ક્યાં પગલાં લઈ શકાય તે અંગે પણ આવનારા દિવસોમાં વિચારવામાં આવશે।